હવે આગળ વાત કરીએ તો ભરૂચમાં દારૂવાળા પાસેથી પોલીસ હપ્તા લેતા હોવાના ચેતર વસાવાએ ગંભીર આક્ષેપો સાથે વિડીયો શેર કર્યા બાદ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા. ભરૂચ DYSP CK પટેલને તથ્ય તપાસવા પ્રાથમિક તપાસ સોંપાઈ. પોલીસ કર્મચારીની સંડોવણી જણાઈ આપશે તો થશે અસરકારક કાર્યવાહી. ભરૂચમાં દેશી અને વિદેશી દારૂના ઠેર ઠેર ઠેકા ચાલતા હોવાના આરોપ લગાવી પોલીસ હપ્તા લેતી હોવાના દેડિયાપાડા MLA જારી કરેલા 35 વિડીયો બાદ DSP મયુર ચાવડા એક્શન મોડમાં આવી ગયા છે. ફેક્ટ ફીડિંગ કરવા તપાસ DYSP ને સોંપાઈ છે. અંકલેશ્વર ઇન્દિકંઠ બંધ કાર્યાલય પરથી આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ જિલ્લામાં દેશી દારૂ ઇન્જેક્શનવાળો અને ઇંગ્લિશ ડી ક્વોલિટીનો ખુલ્લે આમ વેચાય છે તેનું નિવેદન આપ્યું હતું. સાથે જ તેઓએ ભરૂચના યુવાનો તેમને દારૂના અડ્ડા પર પોલીસ હપ્તા લેવા જતી હોવાની આપી ગયેલા 35 વિડીયો પણ શેર કર્યા હતા. વધુમાં ભરૂચ જિલ્લા પોલીસ અને રાજ્ય સરકારને પણ હપ્તાનો એક હિસ્સો મળતો હોવાના ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. દારૂના ટેકા પરથી પોલીસના હપ્તાના ગંભીર આક્ષેપો અને વહેતા થયેલા અહેવાલોને ભરૂચ જિલ્લા પોલીસ વડા SP મયુર ચાવડાએ અતિ ગંભીરતાપૂર્વક લીધા છે. તથ્ય તપાસવા ભરૂચ SP મયુર ચાવડાએ ભરૂચ નાયબ પોલીસ અધિક્ષક CK પટેલને કરવા તાત્કાલિક અસરથી પ્રાથમિક તપાસ સોંપી છે. નાયબ પોલીસ અધિક્ષક CK પટેલે જણાવ્યું હતું કે ભરૂચ B ડિવિઝનના લીંબુ છાપરી વિસ્તારમાં દારૂના વેચાણ અને પોલીસવાળા હપ્તા લેવા જાય છે કે નહીં તેની તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસમાં જો પોલીસ કર્મચારીની સંડોવણી જણાઈ આવશે તો અસરકારક કાર્યવાહી કરવામાં આવશે. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ. ભરૂચ B ડિવિઝન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ લીંબુ છાપરી વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ થાય છે અને ભરૂચ જિલ્લામાં ફરજ બજાવતા કેટલાક પોલીસ કર્મચારીઓ ત્યાં હપ્તા લેવા જાય છે એવા મતલબવાળા સમાચાર આજે સોશિયલ મીડિયામાં અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં પ્રસિદ્ધ થયેલા. તો એ બાબતને અતિ ગંભીરતાપૂર્વક લઈને ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબે આમાં ખરેખર શું હકીકત છે, કોઈ દેશી દારૂની કે વિદેશી દારૂની પ્રવૃત્તિનું ત્યાં ચાલુ છે અને ત્યાં કોઈ દારૂનું વેચાણ થાય છે કે કેમ, અને એમાં કોઈ પોલીસ કર્મચારીઓ આવા હપ્તા લેવા જાય છે કે કેમ, અને એમાં કે કોઈ પોલીસ કર્મચારીની કોઈ સંડોવણી છે કે કેમ, એ બાબતની ફેક્ટ ફાઇન્ડિંગ કરવા માટેની પ્રાથમિક તપાસ અમોને સોંપેલી છે અને આ બાબતે અમે પ્રાથમિક તપાસ ચલાવી રહ્યા છીએ. જો આમાં કોઈ પોલીસ કર્મચારીની કોઈ સંડોવણી જણાઈ આવશે તો તેના વિરુદ્ધમાં અસરકારક કાર્યવાહી કરવામાં આવશે એવી SP સાહેબે નોંધ લીધેલી છે.